શું કરે છે તું સ્ટુપિડ? એ તો હું પૂછવા આવી હતી કે તમે લંચ ઘરે કરશો કે બહાર કરવાના છો? જો બહાર કરવાના હો ને તો હું તમને લોકોને જોઈન કરીશ. મારી ફ્રેન્ડ મને મળવા માટે ઘણા વખતે અહીંયા આવી છે. તું ઘરનું જમવાનું છોડીને એની સાથે બહાર લંચ પર જવાની હતી? જરાય કોમન સેન્સ છે તારામાં? દીદી, ટુ બી વેરી ફ્રેન્ક, મારે તને ક્વેશ્ચન પૂછવો છે. પૂછું? આઈ નો કે તારે શું પૂછવું છે, પણ અત્યારે હું તારા કોઈ પણ સવાલનો જવાબ નથી આપવાની. શાંતિથી અમને બંનેઓને એકલા મૂકી દે. કામ ડાઉન કનિકા. શિફાલી, તારે શું પૂછવું છે પૂછી લે તો. નો નો, ઇટ્સ ઓકે, યુ કેરી ઓન. સોરી મેં તમને લોકોને ડિસ્ટર્બ કર્યા. આઈ જસ્ટ કાન્ટ બિલીવ, રેવા ક્યારેય માં નહીં બની શકે. હે ભગવાન, મેં જે સાંભળ્યું હોય સાચું હોય બસ. માલતી, આને કહેવાય ડેસ્ટિની. ક્યાં વિહાન અને ક્યાં રેવા. એટલે રેવા સારી છોકરી નથી એવું હું નથી કહી રહી, પણ રેવાની ડેસ્ટિનીમાં માં બનવાનું સુખ જ નથી. અને એ એવા ઘરમાં વહુ બનીને આવી છે જ્યાં બધા એના બાળકની રાહ જોઈને બેઠા છે. હું તારું પેન સમજી શકું છું કનિકા, પણ વિહાને જ્યારે રેવાને સ્વીકાર કરી છે તેમાં આપણે બંને કંઈ જ નહીં કરી શકીએ. યસ, વિહાને મને સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે આ વાત રેવાને ખબર ના પડવી જોઈએ. વિહાન નથી ઈચ્છતો કે રેવા આ સત્ય જાણીને દુઃખી થાય. એન્ડ યુ નો, મારું પણ આ જ માનવું છે, અને એટલે જ મેં અત્યાર સુધી આ વાતને સિક્રેટ રાખી હતી. અમુક વાત સિક્રેટ રહે ને એમાં જ બધાની ભલાઈ હોય છે. ડોક્ટર તરીકે આમ તો મારે પણ રેવાને હકીકત જણાવી દેવી જોઈએ, પણ એક સ્ત્રી તરીકે હું તારી અને રેવાની પીડાને સમજી શકું છું. સો ડોન્ટ વરી, હું રેવાને કે એના ફેમિલીને આ ઇન્ફોર્મેશન ક્યારેય નહીં પહોંચાડું. પેશન્ટની ભલાઈ માટે ઘણીવાર અમે પણ એમને હકીકત કહેતા નથી. ઘણીવાર પેશન્ટ એટલા બધા ઇમોશનલ થઈ જતા હોય છે કે એમની નાની બીમારી પણ મોટી થઈ જાય છે. ઘણીવાર મેડિકલ એથિક્સની સામે માણસાઈએ જીતવું જ પડે છે. થેન્ક યુ માલતી, મને સમજવા માટે અને આ વાત તારા સુધી રાખવા માટે રિયલી થેન્ક યુ. ડોક્ટર માલતી, આઈ એમ સોરી મેં તમને લોકોને ડિસ્ટર્બ કર્યા, પણ એકચ્યુઅલી હું કન્ફ્યુઝડ હતી કે તમે લંચમાં શું લેશો. તમને ન ભાવતું બનાવવું વ્યર્થ છે ને? ના ના રેવા, આટલી બધી તકલીફ લેવાની કોઈ જરૂર જ નથી. અરે પણ અમારા ઘરનો રિવાજ છે કે અહીંયા જે પણ આવે એ જમીને જ જાય, બરાબર ને ભાભી? હા, ઓફકોર્સ. એકચ્યુઅલી હોસ્પિટલમાં અત્યારે મારે એક ઇમરજન્સી આવી છે, હું ફરી ક્યારેક જરૂરથી આવીશ. મેં કનિકાને મળી લીધું, મને બહુ સારું લાગ્યું. અને રેવા, હું તારા માટે બહુ જ ખુશ છું. તને રાજહંસ ફેમિલી જેવો ખાનદાની પરિવાર મળ્યો છે. કનિકા તારી ખૂબ જ ચિંતા કરે છે. યુ આર વેરી લકી કે તું આ ખાનદાનની વહુ છે, અને વિહાન જેવો તને હસબન્ડ મળ્યો એ તો ઈશ્વરની કૃપા જ કહેવાય. અમારા મેરેજ કરાવવામાં કનિકા ભાભીનો બહુ મોટો ફાળો છે. હા, કનિકા છે જ એવી માયાળુ. આજે અમે મનની ઘણી બધી વાતો શેર કરી, મન હળવું થઈ ગયું. આઈ હેવ ટુ ગો. ઓકે કનિકા, બાય. ઓકે ડિયર, બાય રેવા. બાય ડોક્ટર, આવતા રહેજો. થેન્ક ગોડ,
માંડ બધું સોર્ટ આઉટ થયું. બાકી માલતીએ તો મારી બાજી બગાડી જ નાખી હતી. ઓહ ગોડ. દીદી, તારું ટેન્શન ઓછું થયું કે એસી ઓન કરી દઉં? હું માલતી સાથે શું વાત કરી રહી હતી ને એ તું મને ડિરેક્ટલી પૂછી શકે છે, પણ એ પહેલા મારી વાતનો આન્સર આપ. અમે જ્યારે અહીંયા અંદર વાત કરી રહ્યા હતા ત્યારે તું બહાર ઊભી રહીને સંતાઈને અમારી વાત સાંભળી રહી હતી ને? યસ, એના માટે સોરી. પણ દીદી, મેં જે બધું સાંભળ્યું એ વાત સાચી છે તો આટલા ટાઈમથી આ સિક્રેટ છુપાવતી હતી? યસ, હવે થઈ તારા જીવને શાંતિ? પણ મને હજી એક ક્વેશ્ચન છે દીદી. અરવિંદ, તને બધું જાણી લેવાની જીદ કેમ છે? ગુરુજી, આ જીદ નથી પણ મારા જીવનનો ડર છે. શેનો ડર? ભવિષ્યનો ડર ગુરુજી. મારા જીવનની માત્ર એક જ ઈચ્છા છે અને મારા જીવનની એ ઈચ્છા પૂરી થશે કે નહીં, બસ એટલું મને કહી દો. ગુરુજી, અરવિંદને સમજાવીને હું તો થાકી ગઈ. ખબર નહીં એના મનમાં શું આવે છે કે દર વખતે મારી છેલ્લી ઈચ્છા બસ આવી જ વાતો કર્યા કરે છે. ગુરુજી, હું મારા વારસને જોઈ શકીશ કે નહીં માત્ર એટલું કહી દો મને. વ્યાન અને રેવાના બાળકને હું રમાડી શકીશ કે નહીં? અરવિંદ, થાળીમાં 5 પકવાન પડ્યા હોય તો આપણે બધા એક સાથે નથી ખાઈ શકતા. જીવનના રહસ્યોનું પણ એવું જ છે કે સમય આવે એક પછી એક ખુલતા જાય છે. ભવિષ્યના ગર્ભમાં શું છે એ જાણવાથી મનમાં આવેશ અને ઉદ્વેગ આવે છે, જે આપણી ચિંતાનું કારણ બને છે. મનુષ્ય મનમાં એટલી આશા, ઈચ્છા અને સપના રાખીને બેઠો હોય છે કે બધું જ એને એની નજર સામે થતું જોઈએ છે. પણ આપણી પાસે જન્મ એક છે અને અંતે જવાનું મરણ તરફ છે. માનું છું તમારી વાત ગુરુજી, કે ઈચ્છાઓ અગણિત છે અને જીવન ટૂંકું છે, પણ એ આશા તો જીવવાનું બળ આપે છે. આશા, ઈચ્છાઓ, સપનાઓ એ તો માણસને જીવવાનું કારણ આપે છે. ગુરુજી, મારી વાતમાં તમને ઉદ્ધતાએ વર્તાતી હોય તો મને માફ કરો, પણ આ સંસારમાં રહીને હું આશાઓ અને ઈચ્છાથી પર નહીં રહી શકું, અને જો એવું કરવું પડશે તો મારી તો જીવવાની ઈચ્છા જ મરી જશે. શંકર. જી ગુરુજી. તારા પૌત્ર પૌત્રી વિશે વિચારીને તું પણ બાળક જેવું વર્તન કરે છે અરવિંદ. ધર્મગ્રંથો વાંચ્યા છે તે, જીવનના ઉતાર ચડાવમાંથી પસાર થયો છે તું, એ પછી પણ આટલો બધો મોહ? ગુરુજી, તમે જેને મોહ કહો છો ને એ મારું જીવન છે, પણ આ વખતે મને તમારી પાસેથી નિશ્ચિત જવાબ જોઈએ છે. ગયા અઠવાડિયે અમે રેવાને લઈને અહીંયા આવ્યા હતા ત્યારે પણ તમે મૌન ધારણ કરી લીધું. જળગ્રહણ કરી લે અરવિંદ, આટલો આવેગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નહીં ગુરુજી, જ્યાં સુધી મને મારા સવાલનો સાચો જવાબ નહીં મળે ત્યાં સુધી હું જળને હાથ પણ નહીં લગાડું. અરવિંદ, ગુરુજી સાથે આવું વર્તન કરે છે તું? જાણું છું બા, ગુરુજી સાથે આવું વર્તન ન કરાય, પણ શું કરું? મને માર્ગદર્શન આપનાર, મારી મૂંઝવણનો ઉકેલ લાવનાર માત્ર ગુરુજી જ છે. ગુરુજી, તમે જ મારો આશરો છો. હે પ્રભુ, આ કેવી અગ્નિ પરીક્ષા છે મારી! જે મારા પર ભરોસો મૂકીને આવ્યો છે એને કરી દઉં સત્યની જાણ? મોહમાં જકડાયેલો છે આ માણસ, સત્ય કેવી રીતે પચાવી શકશે? તમે જ્યાં સુધી સાચું નહીં કહો ત્યાં સુધી હું જળનો ત્યાગ કરીશ અને અહીંયા જ બેઠો રહીશ.
આ ફાઇલ જોવા માટે તો એક દિવસ ચોરીથી મારો કબાટ ખોલ્યો હતો. આ ફાઇલમાં રેવાના મેડિકલ રિપોર્ટ્સ છે. રેવાના? યસ. મેરેજ પહેલા રેવા પોતાના પેટના દુખાવાનો ઈલાજ કરાવવા માટે ડોક્ટર માલતી પાસે ગઈ હતી. બટ રેવાને ડોક્ટર માલતીની ફીસ કેવી રીતે પરવડે? યસ, બટ રેવાનો મહાન ભાઈ મિતેશ છે ને, એ રેવા માટે બહુ પોઝિટિવ છે. એટલે ગમે તેમ કરીને રેવાના ચેકઅપ માટે મિતેશે સારામાં સારી હોસ્પિટલ અને સારામાં સારા ડોક્ટર પાસે મોકલી. સો રેવા સિટી હોસ્પિટલ ગઈ હતી, રાઈટ? યસ. ત્યાં એના કેટલાક ટેસ્ટ થયા અને ત્યારે ખબર પડી કે રેવા ક્યારેય માં નહીં બની શકે. વાંચી લે. આઈ ટ્રસ્ટ યુ દીદી, વાંચવાની જરૂર નથી. તારો પ્લાન હવે મને ધીરે ધીરે સમજાય છે. શેફાલી, લોકો કુંડળી મેચ કરીને મેરેજ કરે છે, પણ મેં રિપોર્ટ જોઈને વિહાના મેરેજ કરાવવાની ઉતાવળ કરી હતી. તું ટૂર પર ગઈ હતી અને જ્યારે ઘરે પાછી આવી ત્યારે મારા પર ગુસ્સો કરતી હતી ને, કે તે તો મને વિહાન સાથે મેરેજ કરાવવાનું પ્રોમિસ આપ્યું હતું અને તે રેવા સાથે મેરેજ કેમ કરાવી દીધા, રાઈટ? યસ. વિહાન અને રેવાને મે બી ડેસ્ટિનીએ ભેગા કર્યા, પણ એ લોકોને લાઈફ ટાઈમ માટે મળવાનો પ્લાન મારો હતો. હું આ મેચ જીતી છું તો પછી મને પ્રાઇઝ કેમ નહીં મળે? વિહાન સાથે તારા અફેરની વાત જાતે ન્યૂઝપેપરમાં છપાવીને પ્રાઇઝ મની જોઈએ છે તને? ધેટ મીન્સ રેવા તને પહેલેથી ગમતી જ નહોતી. કેવી રીતે ગમે માય ડિયર, કેવી રીતે? આપણા અને એના સ્ટેટસમાં બહુ મોટો ફરક છે. અને વિહાન તો આમ પણ મેરેજ કરવા નહોતો માંગતો. વિહાનના મેરેજ માટે બહારથી પ્રપોઝલ્સ આવતા ત્યારે હું જ કહી દેતી હતી કે છોકરીનું ફેમિલી નથી સારું, બેકગ્રાઉન્ડ નથી સારું, બીકોઝ મારે તારા માટે જગ્યા કરવાની હતી. અને હું ડિરેક્ટલી ડેડ અને બાને કહી નહોતી શકતી કે વિહાનના મેરેજ તારી સાથે કરાવી દે. એટલે જ્યારે પણ વિહાન માટે પ્રપોઝલ્સ આવતા ત્યારે હું જ ના કહી દેતી, જેથી કરીને વાત આગળ ના વધે. એન્ડ શેફાલી, યુ નો દેટ બા અને ડેડ મારી પર આંધળો વિશ્વાસ કરે છે. અને મારી જગ્યાએ રેવા આવી ગઈ. યસ શેફાલી, આ ઘરમાં એક જ વારસ આવી શકે એમ છે, અને એ છે તારું બાળક. જો તારા મેરેજ વિહાન સાથે થઈ જાત તો પણ આરવના મેરેજ તો માથા પર હતા જ ને, અને આરવના મેરેજ થાય એટલે બાળક આવે અને પછી બધી પ્રોપર્ટી ડિવાઈડ થઈ જાય. શેફાલી, મેં તને વિહાન સાથે મેરેજ કરાવવાનું ભલે પ્રોમિસ કર્યું હોય, પણ હું એવું કરવાની નહોતી. હવે તારા મેરેજ થશે આરવ સાથે અને બાળક આવશે તારું, અને બધી પ્રોપર્ટી આપણા જ હાથમાં રહેશે. બીકોઝ રેવા અને વિહાનનું બાળક તો ક્યારે આવવાનું જ નથી. બટ તને રેવાના રિપોર્ટ્સ ક્યાંથી મળ્યા? વિહાનનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે રેવા વિહાનને સિટી હોસ્પિટલમાં લઈને આવી હતી, અને જ્યારે હું વિહાનને સિટી હોસ્પિટલમાં જોવા ગઈ ત્યારે ત્યાં મને ડોક્ટર માલતી મળી. મેડમ, મેડમ આપ વિહાન રાજહંસના પરિવારથી છો? યસ, બોલો.
મેડમ રેવા પુરોહિતે જે બ્લડ ડોનેટ કર્યું હતું ને એના રિપોર્ટ અહીંયા જ ભૂલી ગયા છે. એ રિપોર્ટ તમે મને જ આપી દો, એના બીજા રિપોર્ટ પણ મારી સાથે જ છે તો એની સાથે જ હું એને મોકલાવી દઈશ. જી મેમ. કનિકા, તું રેવા પુરોહિતને ઓળખે છે? કેમ, શું થયું? બે દિવસ પહેલા જ અહીંયા રિપોર્ટ કરાવવા આવી હતી, એને કોઈ સ્ટોમક ઇન્ફેક્શન થઈ ગયું હતું તો અમે એના સ્કેનિંગ રિપોર્ટ્સ કરેલા અને સ્કેનિંગ રિપોર્ટ્સમાં એક બેડ ન્યૂઝ છે. બેડ ન્યૂઝ? કયા? સ્કેનિંગ રિપોર્ટમાં ખબર પડી છે કે ક્યારે માં નહીં બની શકે, એ ક્યારે બેબી કન્સીવ નહીં કરી શકે. વોટ? કનિકા, મને સમજાતું નથી કે હું આ વાત રેવાને કેવી રીતે કહું. ઓકે માલતી, જો તને વાંધો ના હોય તો કેન આઈ હેન્ડલ ધીસ મેટર, બીકોઝ યુ નો હું રેવાને પહેલેથી જ ઓળખું છું, એના પરિવારને પણ પહેલેથી ઓળખું છું, એને વિહાનને બ્લડ પણ આપ્યું. સો વોટ આઈ એમ થિંકિંગ, રેવાને આ વાત કરતા પહેલા જો હું એના પરિવારને મળું અને એમની સાથે વાત કરું અને પછી રેવા સાથે વાત કરું, વોટ યુ થિંક? આઈ થિંક ઇટ્સ ગુડ. તો રેવાના પરિવારને આટલી સારી રીતે ઓળખે છે તો આ રિપોર્ટ તું એને જ આપીશ, એ વધારે સારું રહેશે. ઓહ પ્લીઝ, યુ જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ઇટ, આઈ વિલ હેન્ડલ ધીસ. લાવ મને રિપોર્ટ્સ આપી. મેં આ રિપોર્ટ્સ રેવાના ફેમિલીને આપ્યા જ નહોતા, મારી પાસે જ રાખ્યા હતા. અને બા અને ડેડ તો ઓલરેડી વિહાનના એક્સિડન્ટને લઈને ટેન્શનમાં હતા જ, એટલે મેં વિહાનના મેરેજનું સોલ્યુશન આપ્યું. અરવિંદ, તું ગમે એવો એનો દોસ્ત બની જાય પણ બાપ અને દીકરા વચ્ચે અમુક મર્યાદાઓ તો રહેવાની છે. આ ઉંમરે સાથ, સંગાત, પ્રેમ, હોફ અને કાળજી લેનારની જરૂર હોય છે. કરેક્ટ બા. અને બા, મારા ધ્યાનમાં એક છોકરી છે, રેવા પુરોહિત. વાવ દીદી, યુ આર સો ગ્રેટ. પછી તો હું સામેથી રેવાના ઘરે ગઈ. રેવાના ઘરે જઈને એની માફી માંગી અને એને મેચ રમવાનો પરમિશન લેટર પણ આપ્યો અને સાથે સાથે મેરેજ માટે પણ પૂછ્યું. આ સાંભળીને મિતેશે તરત જ મેરેજ માટે હા પાડી દીધી, પણ વિહાન આ મેરેજ કરવા નહોતો માંગતો. અને મને ડાઉટ હતો વિહાન પર કે એ કોઈ બીજી છોકરીના ચક્કરમાં છે. એટલે પછી મેં મમ્મીજીની જન્મતિથિના દિવસે બહાનું કાઢીને વિહાનના મેરેજ માટે બા, ડેડ અને રેવાને કન્વિન્સ કરી દીધા. આપણે આવતીકાલનો દિવસ ભૂલી ગયા છીએ. મને ને બા ને બરાબર યાદ છે કે આવતીકાલે નલિનીની જન્મતિથિ છે. મમ્મીજીની અંતિમ ઈચ્છા એમની જન્મતિથિ જ પૂરી થાય તો રેવા અને વિહાનના લગ્ન કાલે જ થાય તો. પરફેક્ટ પ્લાનિંગ દીદી, ક્યા બાત. તારું ઇન્ટેન્શન કોઈને ખબર પડે એવા કોઈ ચાન્સ જ નહોતા. અને આખા ઘરમાં તું સારી બની ગઈ કે વિહાનના મેરેજ તે સારામાં સારી છોકરી સાથે કરાવ્યા. એ જ તો ખાસિયત છે મારી. જેમ ડોક્ટર પેશન્ટને ઓપરેશન પહેલા એનેસ્થેસિયા આપે છે, બિકોઝ પેશન્ટ બેભાન થઈ જાય અને એને ઓપરેશન થયાની ખબર ના પડે, બસ એ જ સેમ ટ્રીક મેં રિલેશનશિપમાં જ મારી છે. બધાના મગજને ઇમોશનલ એનેસ્થેસિયા આપીને બેભાન કરી દીધા અને મેં મારું કામ કરી નાખ્યું. આ છે કનિકા રાજહંસ, જેની પાસે દરેકની કુંડળી છે. કુંડળીના ગ્રહો કયા સમયે કઈ જગ્યાએ બદલવાને એ
કનિકા રાજહંસ નક્કી કરે છે. અરવિંદ, તારી આ જીત સ્વીકાર્ય નથી મને. મારે જે કહેવું હતું એ મેં કહી દીધું છે. હું તારા ઘરે આવ્યો હતો ત્યારે પણ તારો આ જ સવાલ હતો, અને એ સમયે મેં તારા પ્રશ્નનું સમાધાન આપેલું હતું. ગુરુજી, હું મારા વારસની વાત તમારી સાથે જેટલી વાર પણ કરું છું, મને ક્યારેય સ્પષ્ટ સમાધાન નથી મળતું. તમે મોભમમાં કંઈ કેટલું કહી રહ્યા છો એ અનુભવું છું, પણ ઉકેલી શકતો નથી. ગુરુજી, મને લાગે છે કે તમારા મૌનમાં કોઈ રહસ્ય છુપાયેલું છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો. અરવિંદ, ગુરુજી સાથે આવી રીતે વાત કરાય? જાણું છું બા, ગુરુજી સાથે આવી રીતે વાત ન કરાય. ગુરુજી આપણા માર્ગદર્શક તો છે, પણ સાથે સાથે હું મારા મનની વાત એમને કરી શકું એવા મારા મિત્ર પણ એમને માનું છું, અને એટલે જ એમની સાથે જીત કરું છું. ગુરુજી, મારી આંખ મીચાય એ પહેલા હું મારા પૌત્ર કે પૌત્રીને જોઈ શકીશ કે નહીં